Mening Widyarjo Dorjo Wisik berarti Dorja Prawisan Bor Maharaj Dirubai Surabai Porinci Ena Sabda Dhamnakya Cinci Jumadun Shanti Bisabu Dinu Dibne Kod Rupi Rupoe Apila Apilu Nake Upna Barabar Nanak Hinta અને નાના મહિમા વતુ એટલે ગૌરવ વાળો ઝડપવો અને ઝડહળી ઉઠો વિલાયતી એટલે પરથી સી બનાવટ નો કાચું પોચું એટલે ગર્ભો અને નિર્ભર એટલે નીડર સુતા એટલે નદી કિનારાની વસ્તુનો ગરનાળો એટલે પાણી વહી જાય તે માટે બાંધે શાપડો માર છાતી સમાણો એટલે છાતી શરકો જીવન ધર્મ એટલે જીવનનો મુખ્ય કર્તવ્ય પકરણ માંડવા એટલે શરૂઆત કરવી માથે ઉપાડી લેવું એટલે જપ કરી લેવી એક દ્રવી ઉઠવું એટલે ખૂબ રૂપ થવું બરાબર આ શબ્દ કોઈ નોટમાં લખવાના છે ગુજરાતીની નોટમાં ગોધિંજા રવિશંકર મહારાજ એનું નામ પણ લખવાનું છે વિગતિ છોડી અને સારા અક્ષરે શબ્દ લખવાના છે હું પાઠ સમજાવું છું ધ્યાનથી સાંભળજો ખૂબ જ થોડો લાંબો છે એટલે આળસ કરતા નહીં ધ્યાનથી સાંભળજો ખૂબ જ પાઠ સરસ છે મહેનત રવિશંકર મહારાજ ખૂબ જ મહેનતુ હતા જે કામ આપે તે કામ પૂરું કરે ત્યારે જ એમને શાંતિ થતી હતી એ પાઠમાં આ પાઠની અંદર કહેવા માંગે છે તમારે જેમ આળસુ નહીં કે તમે લેસન તો લેસન પછી કરવાનું એવું નહીં મેં તો જે કામ સોંપ્યું એ કામ એમણે કરે છૂટકો જ કરતા હતા એ આ પાઠમાં એ બોધ છે હું વાંચું છું ધ્યાનથી સાંભળો મહારાજા અને વળી સેવક મહારાજા એટલે તો મોટા રાજા મોટા રાજા તો એવા કરાવે કે સેવા કરે હા પણ આ મહારાજા તો રોજ વિના મહારાજા નવાઈ લાગે છે કે નવાઈ લાગે છે ને કે આ રાજ રાજ વિનાના તે વળી મહારાજા હોય હા આ નવાઈ પ્રમાણે એવી પણ આ ખરી વાત છે લોકોના હૃદય પર એમની જેમની સત્તા ચાલે એવા છે માં આ મહારાજા મહારાજાને તમે નથી ઓળખતા લો તો હું એમનું નામ કહું એમનું નામ છે રવિશંકર વ્યાસ હજુ ઓળખાણ ના પડી તો રવિશંકર વ્યાસ નામ અજાણ્યું લાગે છે અરે આ એ જ એમનું ખરું નામ છે અને વ્યાસ એ જ એમની સાચી અટક છે આ તો એમના લોકહિતના કાર્યોની અને તેમની નિસ્વાર્થ પ્રવૃત્તિઓની લોકોએ જ એમને મહારાજનો બિરુદુ આપ્યું છે આ એ મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા છે આ મહારાજ એટલે ગુજરાતના મુખ સેવક રવિશંકર મહારાજ લોકો એમને રવિશંકર દાદા પણ કહેતા હતા રવિશંકર મહારાજનો જન્મ સન 1940ના મહિનાને વદ 14ના દિવસે એટલે મહાશિવરાત્રિના રોજ થયો હતો ઈસવી સન 1884ના ફેબ્રુઆરી મહિનાની 25મી તારીખે ખેડા જિલ્લાના રઢુ ગામે જન્મેલા રવિશંકરના પિતાનું નામ શિવ રામભાઈ અને માતૃશ્રીનું નામ હતું નાથી બહાદુર પિતાજી પાસે જીવનમાં સારી ટેવો કેળવવાનું અને માતા પાસેથી ખૂબ ચાવી ચાવીને ખાવાની આરોગ્યની ચાવી ચાવીનું શિક્ષણ એ બાળપણમાંથી જ પામ્યા હતા બાળપણથી એમનો જ સ્વભાવ સાહસિક અને નિડર હતો દીન દુખિયા પ્રત્યે લાગણીવાળો હતો વયુ પણ એમને બાળપણથી જ મળ્યું હતું બાળપણથી જ એ ઘરમાં નાના મોટા કામોમાં મદદ કરતા ખેતીનું પ્રત્યેક કામ એ શીખી ગયા હતા અને હોસ્ટથી એ કામ જોતરાએ પણ કરતા હતા કોઈ પણ કામમાં એમને સ
ચરમ સંકોચ અને નાનો નહીં નાનો કે મોટું કોઈ પણ કામ તેમને મહિમાવતું મોટા થયા પછી એમણે એમણે કામ કરવાની વૃત્તિ છોડી નહીં હા એમના કામથી દિશા બદલાઈ મહાત્મા ગાંધીને પરિચયમાં આવ્યા પછી એમણે અનેક કામો ઉપાડી લીધા એ જે કામ ઉપાડે તેમાં દિલ દઈને જોડાય જાય મહાત્મા ગાંધીએ તો કહેલું પણ ખરું બસ મહારાજની આ જ ખૂબી છે તેમને જે કામ સોંપો તેમાં પોતાનો પોતાનો આત્મા રેડી જાય છે અને તેથી જ એમનું કામ ઝળકે છે તેથી વધુ સારી અસર પડે છે ગાંધીજી સાથેના પરિચય વળી એમણે ભારતની આઝાદી અને લડતમાં ઝંપલાવ્યું યજમાન વૃત્તિનો ધંધો છોડ્યો વિલાયતી કપડાં છોડ્યા ગામ ઘર છોડી એ રાષ્ટ્રના કામમાં લાગી ગયા ચરખો ચલાવી ખાદીના વસ્ત્રો પહેરવા સાદું ખાવું અને સાદાઈથી રહેવું એ એમને એ હવે એમને જીવન મંત્ર બની ગયો ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિને સ્થાને લોકપ્રિય લોક પ્રવૃત્તિએ એમના જીવનમાં પ્રવેશ કર્યો પછી તો એ એક પ્રવૃત્તિ મુખ્ય બની ગઈ લોક સેવાના ક્ષેત્રે એમણે પ્રથમ પગરણ માંડેલા ઈસવીસન 1911 માં વડોદરામાં તેઓ ફતેસિંહ રાવ અને અનાથ આશ્રમમાં 2-3 છોકરાઓને દાખલ કરવા ગયા અને અનાથ આશ્રમના વડાએ રવિશંકરને ફાળો ઉભરાવવાનું કહ્યું ત્યારે તો એ કામ એમને માટે સાવ નવું હતું પણ એમણે આ કામ માથે ઉપાડી લીધું અને ઘેર ઘેર ફરી વળી એમણે આશ્રમ માટે ઠીક ઠીક રકમ એકઠી કરી ત્યાર પછી ધીમે ધીમે એમણે આવા જ આ કામો પોતાની જાતે જોતરવા માંડી એકવાર પેટલાદથી થોડેક દૂર આવેલા જોકળ ગામમાં એમને જવાનું થયું એમણે જોયું તો જો ત્યાં નરી ગંદકી ને ગંદકી ગામમાં ઠેર ઠેર ગરીબાઈ ડોક્યા કરે આ ગરીબાઈ અને ગંદકીથી એમનું દેહ દ્રવી ઉઠ્યું ત્યાં રહી આ દૂષણો દૂર કરવાનો એમણે મનસુખો કર્યો આજુબાજુના ગામડાઓમાં પણ એક પરિસ્થિતિ હતી મહારાજા તો ગામોગામ ફરવા લાગ્યા અને દિવસમાં એકવાર બપોરે કોઈ ગામમાંથી થોડે દાળ ચોખા મેળવીને ખીચડી રાંધી ખાય અને પછી એમની યાત્રા શરૂ થાય પાણી પીવા માટે સાથે દોરી પણ લોટો રાખે ગામની ભાગોળે પ્રથમ નાહી ધોઈ લે પછી એ ગામમાં પ્રવેશે બરાબર આ પાઠ એટલે સુધી આપને સમજાવું છું પછી નેક્સ્ટ પીરિયડમાં બીજો સમજાય થેન્ક યુ